મને લગભગ સાંજે 8 વાગે જાણવા મળ્યું કે રીપડા ગામના લેવા પટેલ સમાજના યુવાન કાર્યકર્તાઓ અને ગામના આગેવાનોએ જે રીતે સામૂહિક નક્કી કર્યું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપવો છે અને એ લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, જો કે રીપડા ગામમાં સ્વૈચ્છિક મતદાન પણ લાગે છે કે આઝાદી પછી આ પ્રથમવાર થયું છે. પણ રીપડા ગામના યુવાનોનો જે રીતે ઉત્સાહ હતો, મારી બાજુમાં બધા રીપડા પરિવાર જ છે, એમનો જે રીતે ઉત્સાહ હતો કે મારે ભારતીય જનતા પાર્ટીને જ મત આપવા છે અને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, એ આ લોકોને સારું ન લાગ્યું અને એના કયામાંથી એના કંટ્રોલમાંથી યુવાનો વિરુદ્ધમાં ગયા. યુવાનોએ ભારતીય જનતા પાર્ટી તરફે લગભગ 212 જેવા વોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળ્યા. પછીથી મારે એ લોકોનો આભાર માનવા જવાનું થયું. એમાં જે ભાઈનું ખેતર હતું, જે ભાઈના ખેતરની અંદર લોકો એકઠા થયા, મેં આભાર સભા જે જગ્યાએ લીધી એ ખેડૂતને પણ અનિરુદ્ધે ધમકાવ્યા, અને જે રીતે ભાજપના મત નીકળવાથી એના પેટમાં તેલ રેડાયું અને જે રીતે ગામમાં ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યકર્તાએ કામ કર્યું એનું અપમાન કર્યા, એને અપશબ્દોમાં ગાળો દીધી, એની માલ મિલકતને નુકસાન ઘણા બધા કર્યા, એની ગાડીને નુકસાન કર્યા, આવી બધી પ્રવૃત્તિ એક કલાકની અંદર એ લોકોએ રીબડા કરી. મને જેવી જાણ થઈને મારી પાસે બધા લોકો આવ્યા, મેં તાત્કાલિક પોલીસને જાણ કરી, પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી. અંતે જે ભોગ બનેલ ભાઈ હતો, જે ભાઈ ખૂટભાઈ હતા, મારી બાજુમાં બેઠા છે અમિતભાઈ, એમને પોલીસને ફરિયાદ લખાવી, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને એની પોલીસ ફરિયાદ નોંધેલી છે. એમાં પોતાની ઉપર જે કાંઈ વિગત બની છે અને હકીકત જે કાંઈ છે એ પોલીસ સમક્ષ એમને વર્ણવેલી છે. અને આવતીકાલે એટલે કે 22 તારીખે 7 વાગે હું ખુદ રીબડા જવાનો છું, એક સંમેલન યોજવાનો છું અને કહેવાથી આ લોકોની ગુંડાગીરી હું સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છું, એવી મારી ચેલેન્જ છે. અને રીબડા ગામના ખેડૂતો જે રીતે ત્રાહીમામ થઈ ગયા છે, જમીનથી માંડીને અલગ અલગ પ્રશ્નોમાં જે બધાનો ત્રાસ છે, એ બધાને ત્રાસમાંથી મુક્ત કરવાની મારી જવાબદારી છે અને એ બધાને હું ત્રાસમાંથી મુક્ત કરાવીને જંપીશ, આવી મારી નેમ છે.